જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ KR આંજણા કોલેજ ખાતે 15 દિવસ દરમિયાન કરાટેના અલગ અલગ દાવપેચ શીખી કોલેજની વિદ્યાર્થિનીઓ પોતાના રક્ષણ માટે તૈયાર થઈ ગઈ છે. સાથે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SM ડાભીએ હાજર રહી મહિલા માટે બનેલા કાયદા વિશે કોલેજના વિદ્યાર્થીઓને પૂરતી સમજણ આપી હતી. આજે બદલતા યુગમાં સમાજ તેમજ સમાજના નાગરિકોમાં ઘણો બદલાવ આવ્યો છે, જેમાં આટલી સવલતો અને સુવિધા પછી પણ મહિલા દીકરીઓ પર અત્યાચાર થતા આવ્યા છે. રસ્તામાં યુવતીને છેડવી, સીટી મારવી, સાથે બસ કે અન્ય વાહનમાં મુસાફરી કરતી યુવતીને હેરાન કરવી, આવી બધી સમસ્યા સાથે પણ યુવતીઓ અભ્યાસ કરી રહી છે. જોકે હવે ધાનેરા શહેરમાં આવેલ KR આંજણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સામે ખરાબ નજરથી જોવું પણ મુશ્કેલી ભરી બની શકે છે. ધાનેરાની KR આંજણા કોલેજમાં અભ્યાસ કરતી 500 કરતાં પણ વધારે વિદ્યાર્થિનીઓ છેલ્લા 15 દિવસ દરમિયાન માસ્ટર ટ્રેનર પાસેથી કરાટેની તાલીમ મેળવી છે. કોલેજમાં અભ્યાસ માટે આવતી યુવતીઓ કોઈ દિવસ ખરાબ વ્યક્તિ સામે લડવાનું થાય તો એ સમયે પોતાના પાસે રહેલી ચીજવસ્તુઓથી કઈ રીતે બચી શકાય તેવા અલગ અલગ કર્તવ્યો વિદ્યાર્થિનીઓએ શીખ્યા છે. બોલપેન દ્વારા કઈ રીતે હુમલો કરવો, પોતાના દુપટ્ટા ઓઢણી દ્વારા કઈ રીતે સામેવાળા ઇસમને નીચે પાડવો, તે પ્રકારની તાલીમ વિદ્યાર્થિનીઓએ લીધી છે. અમારી કોલેજમાં 15 દિવસ સુધી કરાટે ચાલ્યા હતા. અમને ત્યાં બહુ જ મજા આવી હતી. કરાટે એ આપણને બહુ મદદગાર થાય છે. ત્યારે આપણે કોલેજથી ઘરે જતા હોઈએ છીએ ત્યારે આપણે અનેક રસ્તામાં અડચણો ઊભી થતી હોય છે. એ અડચણોનો કઈ રીતે સામનો કરવો તે અડચણોનો સામનો કરવા માટે આપણે આ કરાટો બહુ મદદરૂપ થાય છે. અમને આ કરાટોએ ઘણું બધું શીખવાડ્યું છે. અમારા શાળા કોલેજોમાં શરૂ થતી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા આપણે શિક્ષણ તો મેળવીએ છીએ, પણ શિક્ષણ સાથે સાથે આપણે આપણી જવાબદારીઓ સાથે સાથે આપણે સાથે રહેવું જોઈએ કે આપણે વધતી જતી રસ્તામાં દુર્ઘટનાનો કઈ રીતે સામનો કરવો જોઈએ. તે અંતર્ગત આપણને કરાટાઓ ઘણું બધું શીખવી જાય છે. આથી અમને કરાટાઓ કરતાં બહુ મજા આવીને તે પ્રમાણે અમે કરાટા તો કર્યા પણ એ આપણને ઘણું બધું શીખવી જાય. મહિલા સશક્તિકરણ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન અને સમજણ આપવા માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SM ડાભી ખાસ હાજર રહ્યા હતા. મહિલા માટે બનેલા કાયદા વિશે યુવતીઓને ખાસ સમજણ અપાઈ હતી, જેમાં પોસ્કો કલમની સાથે આજના યુગમાં સોશિયલ મીડિયા મોબાઈલ કેવા પ્રકારે હાનિ પહોંચાડે છે તે વિષય પણ મંથન કરાવ્યું હતું. ધાનેરા કોલેજમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા હતા. તે અમને મહિલાઓ વિશે ઘણી જાણકારી આપી કે મહિલા સશક્તિકરણ રહેવું જોઈએ, મહિલાઓને આગળ વધવું અને તે કેવી રીતે પોતાની સુરક્ષા કરી શકે એ માટે 15 દિવસથી અમારા કોલેજમાં કરાટાની પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને અમારા કોલેજના હેમરાજભાઈ સર અમને ખૂબ માહિતી આપે છે અને અમને આગળ વધવા માટે કેવી રીતે અમારી ખુદની સુરક્ષા અને શું કરવું જોઈએ એના માટે અમને સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને ઇન્સ્પેક્ટર સાહેબે અમને ખૂબ સારી વાતો કરી છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને મોબાઈલ યુઝ કરવો, પણ કઈ રીતે યુઝ કરવો એ તમારે સોચવા જેવી વાત છે. મોબાઈલ ફક્ત શિક્ષણ બાબતે યુઝ કરવો જોઈએ, બીજી કોઈ પણ વાતને એની લાતવર રાખવી જોઈએ નહીં. અને કોલેજમાં ખૂબ સારો જ કાર્યક્રમ કરવામાં આવે છે, જે મહિલાઓને ખૂબ એક નવી સોચ આપવામાં આવે કે તે પોતે ખુદની હિંમતથી અને ખુદના પગ ઉપર ખડી થાય અને ખુદનું કામ ખુદ જ કરે. કે જે સશક્તિકરણ મતલબ કોઈ મહિલા પોતાનું રક્ષણ ખુદ જાતે કરી શકે. ગુજરાત સરકાર દ્વારા શાળા કોલેજમાં અભ્યાસ કરતી યુવતી બાળકીઓ માટે કરાટેની સાથે અન્ય આત્મરક્ષણ માટેની સમજણ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો મોટાભાગની શૈક્ષણિક સંસ્થામાં આવી તાલીમો માત્ર કાગળ પર ચાલતી હોય છે, જો કે ધાનેરાની KR આંજણા કોલેજે વિદ્યાર્થીનીઓ માટે ખાસ આત્મરક્ષણ માટે કરાટે તાલીમનું આયોજન કરી તેઓ નિર્ભય થઈ કોલેજ સુધી આવે તે રીતે તેમનું મનોબળ મજબૂત કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ રાયલભાઈ પટેલ સાથે શિક્ષણ વિભાગના ચેરમેન નારાયણભાઈ પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. 15 દિવસ સુધી તાલીમ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમારી કોલેજના અંદર જે કરાટેનો કાર્યક્રમ જે 15 દિવસની તાલીમનો હતો એના અંદર અમારી કોલેજના અંદર જે ધાનેરા તાલુકાની આજુબાજુના ગામડાઓમાંથી જે બહેનો આવી રહી છે કોલેજના અંદર એમને જે 15 દિવસની તાલીમ આપી જે પ્રજાપતિ નરેશભાઈએ બહુ સરસ તાલીમ આપી અને ગામડાઓમાંથી આવતી બહેનો પોતાની સ્વરક્ષણ પોતાનું સ્વનું રક્ષણ કેવી રીતના કરી શકે એના અલગ અલગ એમને દાવ શીખવાડ્યા, જેવા કે ઓઢણીથી પોતાનો બચાવ કેવી રીતના કરવો, પેનથી પોતાનો બચાવ કેવી રીતના કરવો, પર્સથી પોતાનો બચાવ કેવી રીતના કરવો, આવા જે અલગ અલગ
જે કૌશલ્યો છે એમને જે આ કરાટેની 15 દિવસની તાલીમ આપી એ અંતર્ગત બહેનો અમારી સમગ્ર કોલેજની 500 થી 600 બહેનોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને જે ગામડાઓમાંથી આવતી બહેનોએ જે આ કરાટેનો કાર્યક્રમ છે એ પોતાના જીવનના અંદર કેવી રીતના એને જ્યારે પોતાના જીવનનો એવા સમયે ખરાબ સમય આવતો હોય ત્યારે એનું કેવી રીતના યુઝ કરવું એ એમને બહુ સરસ તાલીમ આપી છે. એ અમારી બહેનોને આગળના ભવિષ્યમાં આ જે કાર્યક્રમ કરાટેનો કાર્યક્રમ થયો એ બહુ એમના જીવનમાં ઉપયોગી થઈ પડશે એવું અમને 100% અમને આશ્વાસન છે. એટલે આ જે કાર્યક્રમ હતો એના લીધે અમારી જે બહેનો છે એમને બહુ ઘણું જાણવા મળ્યું છે અને ઘણું શીખવા પણ મળ્યું છે એમને. એટલે હું આ પ્રસંગે નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી કોલેજના અંદર આવો કાર્યક્રમ રાખ્યો.